Hi friends, how are you all? Fine, I'm also fine. બધા બહુ ખુશખુશ દેખાવ છો ને? હા, હવે નવા નવા ગેમના, વાર્તાના અને એક્સપેરિમેન્ટ વિડિયો આવે છે ને, એ જોવો છો ને બધા? હા, એટલે બધાના ફેસ હેપી હેપી લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળના વિડીયોમાં તમે બર્ડ્સ નેમ શીખી ગયા ને? હા, એ જ બર્ડ્સ નેમને આજે એકવાર આપણે યાદ કરી લઈએ અને પછી અલગ અલગ એક્ટિવિટી દ્વારા બર્ડ્સ નેમ ફરીથી રિવિઝન કરીશું. તો બધા રેડી છો ફ્રેન્ડ્સ બર્ડ્સ નેમ માટે? ઓકે, તો રેડી થઈ જાઓ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે બર્ડ્સ નેમ ચિત્ર સાથે એકવાર જોઈ લઈએ. ક્રો, સી આર ઓ ડબલ યુ, ક્રો. સી આર ઓ ડબલ યુ, ક્રો. સ્પેરો, એસ PARROW, SPARROW, સ્પેરો. ડક, DUCK, ડક. DUCK, ડક. સ્વાન, SWAN, SWAN, સ્વાન. ઈગલ, EAGLE, ઈગલ. EAGLE, ઈગલ. OWL, ઓવ. OWL, ઓવ. PEACOCK, PEACOCK, પીકોક. PARROT, પેરોટ. PARROT, પેરોટ. ફ્રેન્ડ્સ, હવે આપણે બર્ડ્સ ને અલગ અલગ એક્ટિવિટી દ્વારા શીખીશું. તો રેડી છો બધા? ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ, આજની આપણી પહેલી એક્ટિવિટી છે બર્ડ્સ નેમનો વાક્યમાં પ્રયોગ. બધા ધ્યાનથી વાક્યો સાંભળજો ફ્રેન્ડ્સ. આપણો ફર્સ્ટ પીક છે ક્રો. ધીસ ઇઝ અ ક્રો. ધીસ ઇઝ અ ક્રો. ધ ક્રો ઇઝ બ્લેક. ધ ક્રો ઇઝ બ્લેક. આપણું સેકન્ડ પીક છે સ્પેરો. ધીસ ઇઝ અ સ્પેરો. ધીસ ઇઝ અ સ્પેરો. ધ સ્પેરો ઇઝ સ્મોલ બર્ડ. ધ સ્પેરો ઇઝ સ્મોલ બર્ડ. હવે આપણું નેક્સ્ટ પીક છે પેરોટ. ધેટ ઇઝ અ પેરોટ. ધેટ ઇઝ અ પેરોટ. ધ પેરોટ ઇઝ ગ્રીન. ધ પેરોટ ઇઝ ગ્રીન. હવે આપણું નેક્સ્ટ પીક છે પીકોક. ધેટ ઇઝ અ પીકોક. ધેટ ઇઝ અ પીકોક. ધ પીકોક ઇઝ કલરફુલ બર્ડ. ધ પીકોક ઇઝ કલરફુલ બર્ડ. હવે આપણું નેક્સ્ટ બર્ડ છે આઉલ. ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ. ધ આઉલ ઇઝ નાઇટ બર્ડ. ધ આઉલ ઇઝ નાઇટ બર્ડ. હવે આપણું નેક્સ્ટ પીક છે સ્વાન. ધીસ ઇઝ અ સ્વાન. ધીસ ઇઝ અ સ્વાન. ધ સ્વાન ઇઝ વાઇટ. ધ સ્વાન ઇઝ વાઇટ. હવે આપણું નેક્સ્ટ પીક છે ડક. ધીસ ઇઝ અ ડક. ધીસ ઇઝ અ ડક. ધ ડક સ્વિમ્સ ફાસ્ટ. ધ ડક સ્વિમ્સ ફાસ્ટ. હવે આપણું નેક્સ્ટ પીક છે ઈગલ. ધેટ ઇઝ એન ઈગલ. ધેટ ઇઝ એન ઈગલ. ધ ઈગલ લીવ ઇન માઉન્ટેન. ધ ઈગલ લીવ ઇન માઉન્ટેન. આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે પઝલ્સ. બાજુમાં આપેલ સ્પેલિંગ કોષ્ટકમાંથી શોધી તેના ઉપર બોક્સ કરો. જુઓ ફ્રેન્ડ્સ, આ બોક્સમાંથી આપણે બર્ડ્સ નેમ શોધવાના છે. બાજુમાં બર્ડ્સના સ્પેલિંગ લખ્યા છે. તો આપણો પહેલો સ્પેલિંગ છે PEACOCK, પીકોક. તો બોક્સમાં શોધો પીથી શરૂ થતી સ્પેલિંગ. જુઓ, આ છે PEACOCK,
સી કે છે ને પીકોક ફ્રેન્ડ્સ, તો આની ઉપર આપણે બોક્સ કરીશું આ રીતે. દેખાય છે ફ્રેન્ડ્સ, પી ઈ એ સી ઓ સી કે પીકોક. હવે આપણો સેકન્ડ સ્પેલિંગ છે ડી યુ સી કે ડક. ફ્રેન્ડ્સ શોધો તો અહીં ડક કસે દેખાય છે તમને, જુઓ તો ડી ડી કસે દેખાય છે, આ રહ્યો છે ને ડી, ડી યુ સી કે ડક થયું ને ડક ફ્રેન્ડ્સ. એની ઉપર બોક્સ કરીશું આ રીતે આપણે. જો એકવાર ફરી બોલી લઈએ, ડી યુ સી કે ડક. હવે આપણો થર્ડ સ્પેલિંગ છે સ્વાન, એસ ડબલ્યુ એ એન સ્વાન. ફ્રેન્ડ્સ શોધો તો આમાં એસ કસે દેખાય છે તમને, જો આ રહ્યો એસ ડબલ્યુ એ એન સ્વાન. તો આપણે સ્વાન ઉપર બોક્સ કરીશું આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો ફરી એકવાર બોલી લઈએ, એસ ડબલ્યુ એ એન સ્વાન. હવે આપણો ન્યૂ સ્પેલિંગ છે ઈ એ જી એલ ઈ ઈગલ. ફ્રેન્ડ્સ શોધો તો અહીં ઈ કસે દેખાય છે, જો આ રહ્યો થર્ડ લાઈનમાં છે ને ઈ, ઈ એ જી એલ ઈ ઈગલ. આની ઉપર આપણે બોક્સ બનાવીશું આ રીતે. ફ્રેન્ડ્સ ફરી એકવાર બોલી લઈએ ઈગલનો સ્પેલિંગ, ઈ એ જી એલ ઈ ઈગલ. હવે આપણો આગળનો સ્પેલિંગ છે સ્પેરો, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ. ફ્રેન્ડ્સ અહીં આપણે સ્પેરો શોધવાનું છે, જુઓ તો ફર્સ્ટ લેટર એસ કસે દેખાય છે તમને, આ રહ્યો ફર્સ્ટ લાઈનમાં, પણ આ તો સ્વાન બનાવ્યું છે, તો ઊભી લાઈન જોઈ લઈએ આપણે. ચલો જુઓ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ છે ને સ્પેરો. ચલો એની ઉપર આપણે બોક્સ કરીશું આ રીતે, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો. થઈ ગયું ને બોક્સ ફ્રેન્ડ્સ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો. હવે આપણો નેક્સ્ટ સ્પેલિંગ છે પેરોટ, પી એ ડબલ આર ઓ ટી પેરોટ. ફ્રેન્ડ્સ શોધો તો અહીં બોક્સમાં પી કસે દેખાય છે, જો ફર્સ્ટ લાઈનમાં પી છે, પણ એ તો આપણે પીકોકના સ્પેલિંગ બનાવી દીધો છે. બીજો પી કસે દેખાય છે ફ્રેન્ડ્સ તમને, જો આ રહ્યો દેખાય છે, પી એ ડબલ આર ઓ ટી પેરોટ. પેરોટ ઉપર આપણે બોક્સ કરીશું આ રીતે, પી એ ડબલ આર ઓ ટી પેરોટ, પી એ ડબલ આર ઓ ટી પેરોટ. આપણો નેક્સ્ટ સ્પેલિંગ છે ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો. ફ્રેન્ડ્સ શોધો તો અહીં સી કસે દેખાય છે તમને, સી આ રહ્યો, પણ સી આર તો કસે નથી આજુબાજુ. ચલો બીજો સી શોધીએ આપણે, આ રહ્યો દેખાય છે તમને, સી આર ઓ ડબલ્યુ ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો. ક્રો ઉપર બોક્સ કરીશું આપણે આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, સી આર ઓ ડબલ્યુ ક્રો. હવે આપણો નેક્સ્ટ સ્પેલિંગ છે આઉલ, ઓ ડબલ્યુ એલ આઉલ, ઓ ડબલ્યુ એલ. ફ્રેન્ડ્સ શોધો તો અહીં ઓ ડબલ્યુ એલ, ઓ દેખાય છે તમને, આ રહ્યો ઓ, પણ ડબલ્યુ નથી આવતો બાજુમાં કે નીચે. તો આગળ જઈએ, આ રહ્યો ઓ અહીં છે ફ્રેન્ડ્સ, ના અહીં પણ છે ડબલ્યુ, પણ એલ નથી પાછળ. તો હવે આપણે બીજો ઓ શોધીએ, જુઓ આ રહ્યો ઓ ડબલ્યુ એલ આઉલ, ઓ
W L આઉલ છે ને ફ્રેન્ડ્સ, તો આઉલ ઉપર આપણે બોક્સ કરીશું આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, ઓ W L આઉલ. ફ્રેન્ડ્સ મળી ગયા બર્ડ્સ નેમ બધા આપણને. તમે પણ આ રીતે ટ્રાય કરજો ક્રોસવર્ડમાં બર્ડ્સ નેમ શોધવાની, તમને પણ મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ બર્ડ્સ નેમ બધાને યાદ રહી ગયા ને? ઘરે આનું રિવિઝન કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.